डियर व्यूअर्स, વેલકમ બેક ટુ ડિમ્પલ્સ ડિસીઝ. આજે આપણે બધાના મોઢામાં નામ લેતા જ પાણી આવી જાય એવી વેરાયટી, એટલે કે ચોકલેટની વેરાયટી. પરંતુ આજે હું તમારી સાથે પ્રીમિયમ ક્વોલિટીની ચોકલેટ શેર કરવાની છું, જેનું નામ છે ફેરેરો રોચર ચોકલેટ, જે જનરલી આસાનીથી નાના સ્ટોરમાં તો તમને જોવા પણ નહીં મળે, પરંતુ આ બહુ જ હેલ્ધી અને ટેસ્ટી, સાથે જ તમારી હેલ્થ માટે પણ ખૂબ જ સારી એવી આ ચોકલેટ છે. તો ચલો મારી સાથે બનાવીએ. અવનવી વાનગીઓને જોવા માટે સબસ્ક્રાઇબ કરો ડિમ્પલ્સ ડિશીઝને, અને બાજુમાં રહેલા બેલ આઇકોનના ઓલ પર ક્લિક કરો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતા રહે. ફેરેરો રોચર ચોકલેટ બનાવવા માટે ફેરેરોના આ રીતના વેફર્સની પેકેટ તમને કન્ફેશનરી કે બેકરીના સ્ટોરમાં મળી જશે, અને તમને ઓનલાઈન પણ આસાનીથી મળી જશે. આનો બહુ જ કંઈ ભાવ હોતો નથી, પરંતુ આમાંથી બનતી ચોકલેટ બહુ જ મોંઘી આવે છે. પરંતુ આ રીતે બનાવશો તો ઘરે બહુ સસ્તા ભાવમાં બની જશે. સાથે જ આમાં આપણે આજે ન્યુટેલા યુઝ કરવાના છીએ. જનરલી ફેરેરો રોચર ચોકલેટમાં ન્યુટેલાનો યુઝ ભરપૂર હોય છે, અને આ ન્યુટેલા તમને ભરપૂર તંદુરસ્તી માટે એક આશીર્વાદ સમાન છે, કારણ કે આની અંદર યુઝ થયેલા જે હેઝલનટ્સ ડ્રાયફ્રૂટ્સ છે એ તમને ડ્રાયફ્રૂટ્સવાળાની દુકાને મળી જશે. એ હેઝલનટ પણ મેં સાથે 1/8 કપ લીધા છે, અને ચમચીમાં જોઈએ તો 2 ચમચી જેટલા હેઝલનટ છે. હવે આ જે ન્યુટેલા છે એમાંથી આપણે 1/2 કપ જેટલું એક બોલમાં લઈ લેશું. મેં આ ન્યુટેલાને ફ્રીઝમાં રાખેલું હતું, થોડું હાર્ડ હતું, પરંતુ 5-1 મિનિટમાં બિલકુલ આ રીતે ફેરવતા એકદમ લૂઝ થઈ ગયું છે. આ ન્યુટેલા બહુ જ એકદમ ટેસ્ટી અને હેલ્ધી હોય છે, બાળકો માટે ખૂબ જ સારું એક આ કહી શકાય એવું ન્યુટેલા છે, જે તમારી બાળકોને પણ સારી તંદુરસ્તી આપી શકે છે, કારણ કે આની અંદર જે હેઝલનટનો યુઝ થયેલો છે એ ખૂબ જ શરીર માટે અને બાળકોના યાદશક્તિને વધારવા માટે ઉપયોગી ડ્રાયફ્રૂટ્સ છે, જે તમને ડ્રાયફ્રૂટ્સવાળાની દુકાને આસાનીથી મળી જશે. અને આ જે ન્યુટેલા છે તમને ઓનલાઈન પણ આસાનીથી મળી જાય એવું આ વસ્તુ છે. હવે આપણે આમાં ન્યુટેલા એક વેફર્સમાં ભરતા જશું, અને આ વેફર્સની અંદર આપણે જે 2 ચમચી જેટલા લીધેલા હેઝલનટ છે એમાંથી 1-1 હેઝલનટનો જે પીસ છે આમાં આપણે સેટ કરી દઈશું બિલકુલ આ રીતે. અને હવે આપણે આ સેલને સાઈડમાં રાખી દઈશું, અને બીજી એક જે વેફર સેલ છે એને લઈ એમાં પણ આપણે બિલકુલ આ રીતે ન્યુટેલા ભરવાનું છે. આપણે જનરલી ચોકલેટને એવોઇડ કરતા હોઈએ છીએ, કારણ કે હેલ્થ માટે સારી નથી હોતી, તમારા દાંત પણ ખરાબ થઈ જતા હોય છે અને હેલ્થ પણ બગડે એના ચાન્સીસ રહેતા હોય છે. પરંતુ આ જે તમને ફેરેરો રોચર ચોકલેટ હું બતાવું છું એ ખૂબ જ હેલ્ધી છે, બાળકોને તમે આપશો તો પણ વાંધો નહીં આવે. હા, થોડી એટલે એનો મતલબ કે આપણે જે રીતે રોજ જમવામાં લઈએ છીએ એટલી નથી આપવાની, પરંતુ તમે રોજે ને 1-2 પીસ આપશો તો કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. પરંતુ આ હેલ્થ માટે ખૂબ જ સારી છે એ આપણે આજે ચોકલેટ બનાવીએ છીએ. આ રીતે હવે 2 સેલને ભેગા કરી બંનેના કોર્નરને હું આ રીતે ચીપકાવી દઉં છું. માત્ર 1 મિનિટમાં આ રીતે ચીપકી જશે. તો આ રીતે હું બધા જ વેફરની અંદર ન્યુટેલા અને એની અંદર હેઝલનટ મૂકી અને સેટ કરી દઉં છું. આ ચોકલેટ બનાવવી ખૂબ જ ઇઝી છે અને સાથે જ ખૂબ જ સસ્તી બને છે. તમે એકવાર માર્કેટમાંનો પ્રાઇસ પૂછી લેજો, બહુ જ કોસ્ટલી પડતી હોય છે અને અંદર થોડું ભેળસેળ હોવાના ચાન્સીસ પણ રહેતા હોય છે, પરંતુ ઘરે ચોખ્ખી સસ્તા ભાવમાં અને ફ્રેશ એની ટાઈમ ખાવી હોય તો બનાવીને ખાઈ શકો. હું અહીંયા જેટલી મારે જોઈએ એટલી જ બનાવીશ, વધારે હું નથી બનાવવાની. અને આગળ હું તમને ફેરેરો રોચર ચોકલેટમાંથી પણ જે વેરાયટી બને છે, લાઈક કૂકીઝ છે, કેક છે, એની રેસીપી પણ શેર કરવાની છું. તો આ તમે જરૂર જોજો, જે તમને ઉપયોગમાં આવશે જ. આ તમે વસ્તુઓ ઓનલાઈન પણ લઈ શકો છો, આસાનીથી મળી જશે. મેં ફિલહાલ આટલી ચોકલેટ તૈયાર કરી છે, અને હવે આને 10 મિનિટ માટે હું ફ્રીઝરમાં રાખી દઉં તો એ સેટ થઈ જશે. એ સેટ થાય ત્યાં સુધીમાં મેં અહીંયા મિલ્ક કમ્પાઉન્ડ જે લગભગ 150 ગ્રામ જેવી છે, અને હવે હું આને માઇક્રોવેવમાં 1 મિનિટ માટે મેલ્ટ કરીશ. જો માઇક્રોવેવ ન હોય તો આ જે બોલ છે એની નીચે ગરમ પાણીનું તમારે તપેલું કે કંઈક રાખી દેવું, અને 1-2 મિનિટ આવી રીતે રાખશો તો ચોકલેટ ઓગળી જશે. ગેસ પર બિલકુલ ના ઓગાળતા, પરંતુ તમે ગરમ પાણીના તપેલા ઉપર આ ચોકલેટનું બોલ મૂકી દેશો તો ઓગળી જશે બિલકુલ આ રીતે. એને ડબલ બોઇલિંગ સિસ્ટમ કહેવાય.
મેં માઇક્રોવેવમાં એક મિનિટ મેલ્ટ કરી લીધી છે અને મેં અહીંયા 1/4 કપ જેટલા એકદમ બારીક ટુકડા કાજુ અને હેઝલનટને મિક્સ કરીને લીધા છે. આમાં થોડા હું એડ કરતી જઈશ અને મિક્સ કરતી જઈશ. જરૂરિયાત લાગશે એમ જ હું મિક્સ કરીશ, વધુ એકસાથે મિક્સ નહીં કરું, નહીં તો આમાં ચોપ્ડ કેસ્યુ એન્ડ હેઝલનટ વધી જશે અને આપણી ચોકલેટ ઓછી થઈ જશે. મારે અહીંયા આટલા નાખ્યા છે મેં અને હવે મને જરૂર નથી લાગતી કે હવે હું આમાં વધારે કોઈ ચોપ ડ્રાયફ્રૂટ્સ એડ કરું. તો મિક્સ કરી લીધું છે આ બધું અને હવે આને આપણે સાઈડ પર રાખી દઈએ અને આપણી જે વેફર ચોકલેટ સેટ થઈ છે કે નહીં એ જોઈ લઈએ. ફ્રીઝરમાંથી મેં કાઢી લીધી છે બરાબર, એ વેફર્સ ક્લિયર થઈ ગઈ છે, એકદમ સેટ થઈ ગઈ છે. અને આ ચોકલેટ પણ બહુ ગરમ ન હોવી જોઈએ, જે હમણાં આપણે મેલ્ટ કરી છે. એકદમ લાઇટવેટ ગરમ હોય ત્યારે આપણે આ વેફર ચોકલેટ આમાં આવી રીતે ડીપ કરીશું અને પછી ફટાફટ ફોકથી એને કાઢી લઈશું. તમે જોઈ શકો છો બહુ જ આસાન છે ને મિત્ર આ ચોકલેટ બનાવવું, બહુ જ આરામથી સસ્તા ભાવમાં અને એકદમ ફ્રેશ આપણે ઘરે ચોકલેટ ગમે એટલી મોંઘી હોય તો પણ બનાવી શકીએ છીએ. અને ખાસ વાત એ છે કે આ ચોકલેટ ખૂબ જ હેલ્થ માટે સારી છે, તો તમારા બાળકોને જરૂરથી આ ચોકલેટ બનાવીને ખવડાવજો, એ પણ ખુશ થઈ જશે અને બાળકોને પણ એમ થશે કે મારી મમાએ મને કંઈક એક્સ્ટ્રા વસ્તુ સર્વ કરેલી. આ રીતે હું બધી જ આ વેફર ચોકલેટને આ મિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટમાં ડીપ કરી અને સાઈડ પર રાખી દઉં છું. અને હવે આ ચોકલેટને હું 5 મિનિટ માટે જ ફ્રીઝરમાં રાખીશ તો પણ એ સેટ થઈ જશે. હવે આને સેટ થવા માટે લાંબો સમય નહીં જોઈએ, 5-1 મિનિટમાં બધી ચોકલેટ સેટ થઈ ગઈ છે. અને હવે તમે જો ઈચ્છો તો આને સર્વ કરી શકો છો, પરંતુ આની ઉપર લાગેલી કોઈ એક્સ્ટ્રા ચોકલેટ હોય તો આ રીતે ચપ્પુથી હું કાઢી લઉં છું, જેથી બિલકુલ બહાર જેવી ચોકલેટનો લુક પણ આવે. આનો ટેસ્ટ તો હુબહુ બહાર જેવી ફેરેરો રોચર ચોકલેટ જેવો જ છે. અને હવે તમે ઈચ્છો તો આ રીતે જેમ ફેરેરો રોચર ચોકલેટમાં ગોલ્ડન રેપથી પેક કરેલી હોય છે, તમે પણ એને પેક કરી શકો છો. હું તમને એક ચોકલેટ પેક કરીને બતાવું છું, કારણ કે મારી પાસે વધારે ગોલ્ડન રેપ નથી, ખલાસ થઈ ગયો છે, એટલા માટે એક આ રીતે હું બતાવી દઉં છું. અને જનરલી આ ચોકલેટ નીચે બ્લેક કલરના કપમાં આવતી હોય છે, એ મારી પાસે અત્યારે અવેલેબલ નથી, હોત તો હું તમને કપમાં રાખીને બતાવત. બિલકુલ આ રીતે તમે એને સેટ કરી અને સર્વ કરો છો. અહીંયા મેં એક ચોકલેટને અડધી કાપીને પણ તમને બતાવેલી છે કેટલી અંદરથી ટેસ્ટી દેખાય છે. જરૂર ટ્રાય કરજો, બહુ આસાનીથી બધી વસ્તુઓ તમને બેકરી કન્ફેશનરી સ્ટોર અથવા ઓનલાઈન મળી જશે અને સસ્તા ભાવમાં ચોકલેટ બનાવી તમારા બાળકોને ખુશ કરજો. બહુ જલ્દી મળીશું એક નવી ડિશને લઈને, ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.